પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં ખાનગી ટ્યુશન ક્લાસીસમાં ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીનું મુંડન કરી અપમાનિત કરતા ચકચાર. રાજ્યમાં અત્યારે ઠેર ઠેર ખાનગી ટ્યુશન ક્લાસીસ વધી રહ્યા છે અને સાથે સાથે આવા ટ્યુશન ક્લાસીસ પર ઘણા આરોપો પણ લાગી રહ્યા છે. ત્યારે પાલનપુરમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ વિવાદમાં આવ્યું છે. પાલનપુરના ખાનગી ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીનું મુંડન કરાવવાનો મામલો સામે આવ્યો છે. ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થી લેસન ન લઈ જતા શિક્ષકે વિદ્યાર્થીનું કરાવ્યું મુંડન. કરાવતા વિવાદ સર્જાયો છે ત્યારે શિક્ષકના આવા વર્તનથી વિદ્યાર્થીમાં ભયનો માહોલ સર્જાયો છે. મુંડનની ઘટનાને લઈ વિદ્યાર્થી અત્યારે પણ ભયભીત વ્યવસ્થામાં જોવા મળે છે. પરિવાર સહિત સ્થાનિકો આ પરિસ્થિતિને જોતા ચિંતિત જોવા મળ્યા છે. સ્થાનિકોએ આવા શિક્ષકો સામે કડક પગલાં ભરવા માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીને અગાઉ પણ શિક્ષકે અનેકવાર માર માર્યો હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીને ઓછા માર્ક્સ આવતા પાલનપુરના ખાનગી ટ્યુશન સંચાલકને મુંડન કરાવ્યું હતું. હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલ ખાનગી ટ્યુશન સંચાલકે સજાના ભાગરૂપે વિદ્યાર્થીને મુંડન કરાવી ક્લાસમાં ઉભો રાખી અપમાનજનક સ્થિતિમાં મૂક્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીના વાલીએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથક સંચાલક વિરુદ્ધ અરજી આપી ફરિયાદ નોંધાવી છે, જ્યારે ટ્યુશન સંચાલકે વાલી સાથે સમાધાન કરી લેતા મામલો થાળે પડ્યો હતો. એ ટોલ કરાઈ અને ઘેર મૂક્યો, કેવી રીતે મારો છોકરો આવ્યો એ જ મને નથી ખબર. બસ એને એ ટોલ કરાઈ, એની સજા થવી જોઈએ, થવી જોઈએ ને થવી જોઈએ. શું કીધું એને? એમ કીધું કે મને ડોવરમાં પહેલા હાથ નાખી અને કચર્યા, તો પણ એના પપ્પાની બીકે એને કશું કીધું નહીં. પછી એને ફેરથી બી એને આસનિયા ઉપર બેસાડે, બધા છોકરાને ખુરશીમાં બેકાઈ, લેસન નથી લાવે. એને ફૂટપટ્ટી લોખંડની લઈ અને ઉભો હાથ ઉપર હથેળીમાં મારે. મેં કીધું વંશ તને શું થયું કે હું પડી ગયો? એ બધું કરે, ઊઠ બેઠો બી ખૂબ કરાવી દે, પણ એ ચાલી બી ના કે, બીજા દિવસે તો ખાટલામાંથી ઉભો બી ના થઈ કે. આવું આવું કરે અને ટોલ કરે, અને ટોલ કરીને ઘેર મોકલી દીધો. મારો છોકરો આવ્યો એ જ મારા માટે મહત્ત્વ છે. બસ આજે મારો દીકરો લેસન ના લઈ જવા બાબતની અંદર એક તાલિબાની પોતે એનાથી અધિક કહેવાય સચા. આજે પોતે એનું મુંડન કરાવ્યું સાહેબે, અને મને ફોન કર્યો કે હું સજા આપું છું, પણ મને ખ્યાલ નહોતો કે આવી તાલિબાની સજા હશે. આજે હું પોતે ગામડે ગયો હોવાથી તો મારી વાઇફને એટલું વર્ણન કર્યું કે મને એટલો માર મારવામાં આવ્યો છે, મારી પાસે પ્રૂફ છે ટોટલી, અને હું ફરિયાદ નોંધાવવા જઉં છું. કેમ નોંધાવું છું કે આવનાર સમયની અંદર કોઈના બાળક ઉપર આવી કોઈ ઘટના ના ઘટે એટલા માટે. બીજું કે આજે ગુજરાતની અંદરની પાલનપુર ટોટલ સમગ્રની અંદર જે ટ્યુશનનો જે રાફડો ફાટ્યો છે, હું સરકારને અને જિલ્લા શિક્ષણ અધિકારીને એટલી વિનંતી કરું છું કે આવા શિક્ષકોની અંદર કડકમાં કડક સજા કરાવે મને એ લોકોને, અને કડકમાં કડક કાર્યવાહી કરાવે એવી હું અપેક્ષા રાખું છું. અને જે મારા છોકરા પર જે અત્યારે નિંદનીય જે કૃત્ય કરવામાં આવ્યું છે સાહેબ દ્વારા, એ કોઈ બીજા છોકરો આનો દોસ્તનો ટોપલો ના બને એટલા માટે હું વિનંતી કરું છું કે દરેક વાલી એક ચેતવવાનો કિસ્સો છે. અને દરેકને એટલું વિનંતી કરું કે દરેક વાલી આની અંદર ચેતે કે પોતાના છોકરાનું ભવિષ્ય નહીં, પોતાનું બાળક ઉપર ધ્યાન રાખે. તરીકે બોલું છું, આ છોકરા જોડે જે થયું છે એ ખોટું છે, એવું ક્યાંય થતું નથી. અમે ભણ્યા છે પણ અમે આજ સુધી આવો કિસ્સો ક્યાંય જોયો નથી. અને આ બાળક બે દિવસથી એકદમ સુમસામ બેસી રહ્યું છે, ન બોલે છે ન ચાલે છે, તો એના માટે કંઈ કાર્યવાહી કરો અને એના માટે કંઈ એક્શન લો, આટલી જ વિનંતી છે અમારી. આમાં ના દીપિકા.